षट द्रव्य गुण पर्याय और प्रमाण का जड़ कर्म चेतन बंध कारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी शत बार है वंदना शत बार है वंदना शत बार है शांति सारे विश्व तेरे शेना सर्वोदय मां संदेश महावीर के संदेश सर्वविशुद्ध ज्ञान अधिकार 4 फेब्रुआरी 1980 ना दिवसे थयेलो आ प्रवचन 384 नंबर नो आचार्य गाथा ऊपर क्रमबद्ध पर्याय अने अकर्तावाद आ सिद्धांत ऊपर नो आजनो आ छेल्लो अने छठो प्रवचन आजे पूरु थयुं। गईकाल रात्रे जे लोको स्वाध्यायमां हता તેઓ આ વાતને જાણે છે સારી રીતે ને આ વ્યાખ્યાનની ગંભીરતાની નોંધ ગઈકાલે રાત્રે જ લીધી હતી। અજ્ઞાનનો ગહન મહિમા ઘણા બધા ન્યાયો ઘણા બધા સિદ્ધાંતો અધ્યાત્મ જાણવા જેવો આગમનો પ્રમેય કરતા કર્મ સંબંધ નિમિત્ત નૈમિત્તિક સંબંધ સંસારની હૈયાથી એમાં જીવ અને કર્મનો પરસ્પરમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ દ્રવ્યનો સ્વભાવ ગુણોનો સ્વભાવ ખરેખર પર્યાયનો સ્વભાવ છતાં પર્યાયમાં વિકૃતિ હોવા કેવી ગજબની વાત છે। લગભગ 3 થી 4 વખત બુદ્ધેશ્રી આ વાત કરી આજે દ્રવ્ય શુદ્ધ છે ગુણ શુદ્ધ છે તો એની પર્યાય પણ શુદ્ધ છે। બુદ્ધેશ્રીના વ્યાખ્યાનમાં અવારનવાર એક વાત બહુ સરસ આવે છે પર્યાયના બે મોઢા એનો ખુલાસો હતો। થોડીક વાત રહી રહીને વચ્ચે આપણને પ્રવચન સારની 80મી ગાથાને પણ યાદ કરવું જોઈએ। અરહંત ભગવંતોના દ્રવ્ય ગુણ પર્યાય પણાને અરહંતોને જે જાણે તે આત્માને જાણે, બરોબર? આ વાત ઘણા લોકો પકડી નથી શકતા। દ્રવ્ય ગુણ પર્યાય ને જોવાની વાત નથી, દવત ગુણત અને પજ્યતે હિમ આવા શબ્દો છે। દ્રવ્યપણે ગુણપણે અને પર્યાયપણે દ્રવ્યને નહીં ગુણોને નહીં ગુણપણે જોવાનું। દ્રવ્ય પોતાનું, ગુણો પોતાના, પર્યાય પોતાને, ઓલાની નહીં। ગુજરાતી ગાથા બોલો તો જો, જે જાણતો અરહંતને ગુણ દ્રવ્યને શું શબ્દ છે, પર્યાય પણ છે કે નહીં? દ્રવ્યને ક્યાં લખ્યું, ગુણને ક્યાં લખ્યું છે, પર્યાય ને ક્યાં લખ્યું છે? દ્રવ્યપણે ગુણપણે અને
સ્વભાવ જેવો એમનો સ્વભાવ એવો મારો સ્વભાવ, જેવો એમનો દ્રવ્ય સ્વભાવ એવો મારો પણ દ્રવ્ય સ્વભાવ, જેવો એમનો ગુણ સ્વભાવ એવો મારો ગુણ સ્વભાવ, જેવી એમની પર્યાય પર્યાય સ્વભાવ એવી મારી મારી પર્યાય અને મારો પર્યાય સ્વભાવ. સ્વભાવ ને જોવાનું, ઉપાધિ ને નહીં જોવાનું, ત્યાં કેવળ જ્ઞાન અને અહીંયા અજ્ઞાન એમને. તો તને પર્યાય ને હજી જોતા આવડ્યું નહીં, બહુ મોટો રહસ્ય છે. આની પણ ઝલક આજના વ્યાખ્યાનમાં આવી. વ્યાખ્યાન પૂરું થવાયું ત્યારે થતા 10-15 મિનિટ પહેલા, લક્ષ્ય જ્યાં જવું જોઈએ ત્યાં જતું નથી, અને જ્યાં લક્ષ્ય જવું ન જોઈએ ત્યાં લક્ષ્ય જાય. આમાં અજ્ઞાન ની છછુંદર છે ને છુપાયેલી છે. હા, એ કોટી વર્ષ નું સ્વપ્ન એમાં એમાં છુપાય. ગુરુદેવ એક વાર તો એવું બોલ્યા, દ્રવ્ય તો શુદ્ધ છે, ગુણો શુદ્ધ છે, પર્યાય શુદ્ધ છે, દ્રવ્યમાં ગુણમાં અને પર્યાયમાં એવો કોઈ સ્વભાવ તો છે નહીં, છતાં છે. શું બોલ્યા? જો તમે સ્વભાવની દ્રષ્ટિ અને સ્વભાવની દ્રષ્ટિ જેવી હોવી જોઈએ એવી દ્રષ્ટિનો અભાવ, એનું નામ અજ્ઞાન. કર્મને લીધે અજ્ઞાન છે એમ નહીં, જેવો જ્ઞાન સ્વભાવ છે એ જ્ઞાન સ્વભાવનું ભાન નહીં હોય એનું નામ અજ્ઞાન. એ અજ્ઞાનનો મહિમા છે જે કર્મને લીધે નથી, પરને લીધે નથી, નિમિત્તોને લીધે નથી. અને આપણા આંગળા કોના ઉપર જાય? હંમેશા બીજા ઉપર જાય છે કે નહીં? એટલે એ અજ્ઞાનનો ગહેન મહિમાનો જે છે ને, બહુ ગજબનો રહસ્ય છે. આજે શાંતિથી 2 વાર 3 વાર 4 વાર 10 વાર વાગોળો આવે છે. આવા પ્રકરણો માંથી, આવા કળશો માંથી, આવા કાવ્યો માંથી, આવા પ્રાકરણિક પ્રકરણો માંથી ટોડરમલજી સાહેબે મોક્ષમાં પ્રકાશકમાં દોહન કરીને વિષય લીધું છે. 5 મિનિટ તમે સાંભળજો બધે બરાબર. પહેલા હું ગુરુદેવના પ્રવચનની વાત પછી કરીશ. પહેલે ટોડરમલજી સાહેબ શું કહે છે જો સ્ક્રીન ઉપર મૂકું છું, એક એક શબ્દ ધ્યાનથી જો, સળંગ વાંચું છું. પ્રકરણ એ છે મોહનો મહિમા, બરોબર. પ્રકરણ એ છે મોહનો મહિમા, જેને અહીંયા સમયસારમાં ગુરુદેવજીએ સ્વાધ્યાયમાં કીધું, સેનો મહિમા? અજ્ઞાનનો મહિમા, અજ્ઞાનનો ગહેન મહિમા, મોહનો મહિમા કીધું ને ભાઈ તમે જોવામાં. અને આ કેવળ વાતો નહીં સાંભળીએ આપણે ભૂપતભાઈ, આ કેવળ સાંભળવા માટે નથી, આપણે અંતરંગને તપાસવા માટેનું છે. આજે હું તમને કુશાસ સિદ્ધિભાઈ અને મોક્ષમાં પ્રકાશક આ 2 આગમ પ્રમાણો તમને આપું છું આજના પ્રવચન માટે. જો મોહનો મહિમા 4th અધ્યાય છે, 4th અધ્યાયમાં આ છેલ્લો પ્રકરણ છે. ને આ છે મોબાઈલ તાર પાસે છે ને જો, એમાં એ પ્રમાણે આ જીવને મિથ્યા દર્શનાદિક ભાવ, શું શબ્દ છે આગળ? અરે એના પછીનો શબ્દ અનાદિતિ છે કે નહીં? આજે આવ્યું કે નહીં પ્રવચનમાં? અનાદિતિ હોય છે, નવીન ગ્રહેલા નથી. આ માથું ફોડીને મેં હમણાં છેલ્લા 3-6 ડાળાના સ્વાધ્યાયમાં વાત કરી છે. અગ્રહિત છે, ગ્રહેલ નથી, અનાદિની બીમારી છે, પ્રકૃતિ સાથે પિંડ બંધાણી છે. કેટલાક મોમ સ્વભાવ જ હોય, કચ 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 સ્વભાવ જ હોય, માથા કૂટ સ્વભાવ જ હોય, ટાંગા ખેંચવા સ્વભાવ જ હોય, હા હા હી હી દાંત કાઢવા સ્વભાવ જ હોય. ઉઠમણો એ હાલતો હોય તો બેશરમ જેવા થઈને દાંત જ કાઢે. પ્રકૃતિ બહુ ગજબની વાત છે. સરળતા પણ સ્વભાવ છે અને આડોડાઈ પણ એક સ્વભાવ છે. અને આડોડાઈ કે આ ભવની નથી ભૂપતભાઈ, આ નરક ગતિમાં અનંત કાળ વિતાયો છે ને કુ અવધિ સાથે, એટલે આડોડાઈ ચાલે. અને બનાસીદાસજીએ અજ્ઞાનીના લક્ષણમાં એક પ્રકરણ લખી છે, બહુ સરસ. એ ઠોર ઠોર ઠાનત વખાનત ભરમ રૂપ,
બધે વાંધા. તમે જોજો ઘરમાં ચાર છ જણા હોય ને એક કેવો હોય પ્રકૃતિ વાળો, કચકચીઓ જ હોય, કજીઓ જ હોય, માથાકૂટીઓ જ હોય. સરળ વાત બેસે નહીં, સરળ વાત સમજે નહીં, એને સમજવું ના હોય. સમજી જાય તો સમ્યક દ્રષ્ટિ ન થાય, વિશુદ્ધિ લબ્ધિ નહીં પાકે નહીં. એટલે આપણે છે ને ખરેખર સ્વભાવને જાતને સમજતા આવડવું જોઈએ, અને સંયોગોની વિચિત્રતાને પણ સમજતા આવડવું. બહુ વિચક્ષણતા જોઈએ એના માટે, સામે વાળો તો માથું પકવી નાખે. આપણા પરિણામો બગડે કારણ વિના. આપણે આપણી શાંતિ શા માટે દજાડવાની? કોઈના અભિપ્રાય ની તમે તમારો અભિપ્રાય મને ઠોકી બેસાડો, મારે સમજવું જ નથી, મારે તમારી વાત સમજવી નથી. ગુરુદેવનો આ મંત્ર છે. કોઈને સામેથી તત્વ સમજાવવા ન ગયા, સમજવું હોય તો અહીંયા આવો. અમારે સમજાવવા આવું નથી, તમારી હારે માથાકૂટમાં અમારે ઉતરવું નથી. આવું હોય તો વેલકમ, જવું હોય તો સ્વાગત છે. વાદ વિવાદ કરે સો અંધા, ખ્યાલમાં આવ્યું? એટલે અનાદિથી આ ટેવ છે. બહુ સમજવા જેવું છે. આ જીવને મિથ્યા દર્શનાદિક ભાવ અનાદિથી હોય છે, નવીન રહેલા નથી. જુઓ તો ખરા એનો મહિમા. શેનો મહિમા? અમોહનો મહિમા જો, આ મિથ્યા દર્શન નો મહિમા જુઓ. જે પર્યાય ધારણ કરે છે ત્યાં વગર શીખવાડે પણ ઉદય મોહના ઉદય થી સ્વયં એવું જ પરિણમન થાય છે. ગુરુદેવશ્રી નથી કેતા, જે સંપ્રદાયમાં જન્મ્યા, જે કુળ પરંપરામાં જન્મ્યા, અમારે ત્યાં તો આવો, અમારે ત્યાં તો આવો. હા, હમણાં એક ઉઠમણો હતો અહીંયા, હમણાં ચાર આઠ દિવસ પહેલા મને ફોન આવ્યો ભાઈ, મને કહે કે અમારે લોગસ લેવાનો છે. લોગસ લેવાનો હોય ને તો હું પગ નહીં મૂકી મૂકી, તમારી પરંપરા તમારે હારે રાખો. એ જાતે પોતાની પદ્ધતિ અને પરંપરા. ઔપચારિકતાઓ હોય છે એમાં કઈ બહુ દાળિયા વળવાના નથી હોતા. જયારે માણસ જીવતો હોય ત્યાં સુધી તો આપણે કેમ છો નથી પૂછતા. મરી ગયા બાદ પછી લાંબુ 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 કરવાનું. જે સભા ભરાણી હોય છે હજારોની, એમને કોઈને કઈ હોશ છે એની? બોલો. એને તો આવીને હાજરી બતાવીને બે મિનિટમાં નીકળી જવાનું હોય. એ ઔપચારિકતામાં મગજમારી શા માટે કરવાનું? હું એમાં માનતો નથી, હું એમાં રસે નથી. લોકસંજ્ઞા અને લોકપ્રવાહ ને જેમ વહેવું એ વહે. આમાં નથી બેસવું એને. સિદ્ધાંત નથી સમજવું, તત્વ નથી સમજવું, ઓમાં પછી લાંબુ લાંબુ કરવું છે. અડધી કલાક ઉઠમણું વાળે, કલાક પ્રાર્થના સભા ભલાનું ઢીકણું વાળે. એમાં શું છે? પણ લોકસંજ્ઞા છે. દિવસમાં 24 વાર યાદ કરો, 24 તીર્થંકર કરવાનો સંદેશ. ચંદનબેન, લોકસંજ્ઞા એ લોકાગ્રહ જવાતું નથી. મને શ્રીમદજી પાસેથી એટલું શીખવા મળ્યું છે. લોકસંજ્ઞા એ લોકાગ્રે જવાતું નથી. તારે જવું છે ને લોકાગ્રે, પણ અલૌકિક સિદ્ધાંત ને સમજ. જે પર્યાય ધારણ કરે છે ત્યાં વગર શીખવાડે પણ મોહના ઉદય થી સ્વયં એવું જ પરિણમન થાય છે. હું શેઠ, હું સ્ત્રી, હું પર્યાય, હું પુરુષ, હું ટીચર, હું ડોક્ટર, કેવી ગરમી જો એ પદ અને પ્રતિષ્ઠાની. હા, એ ગરમી કેવી એમ? મારા વાલી સાહેબ તો આ વાતનો બહુ કડકાઈથી ચાબકા મારે. કે 15 દિવસના શિબિર હોય અને તારે તે દિવસે આવવાનું હોય જે દિવસે તમારા હાથેથી રિબિન કાપવાનું હોય. કાં ચાર દિવસ આવીને તમે લાભ ન લઈ શકો? આ મોટા મોટા શેઠિયાઓને વળે, ગુરુદેવના નામે પછી વળે. ભરતકુમાર નામ લખેલું હોય ને જે દિવસે ફલાણા સ્વાધ્યાય ભવન નું ઉદઘાટન, તો સાહેબ તે દિવસે બરાબર ત્યારે જ ટપકે. તો કા બે ચાર છ દિવસ આવીને લાભ લો ને સ્વાધ્યાયનો. આને સ્વાધ્યાયનો લાભ નથી લેવો, શિબિરમાં કક્ષાઓનો લાભ નથી લેવો, આને તો મંચમાળા અને માઇક સભાને એને દીપાવવું છે.
મોહનો મહિમા છે ભાઈ. વગર શીખવાડે પણ મોહના ઉદયથી સ્વયં વિભૂજ પરિણમન થાય. વળી મનુષ્યાધિક ને જો આપણી વાત કરે છે, સત્ય વિચાર થવાના કારણો મળવા છતાં મને બતાવો હવે શું બાકી છે અહીંયા રાજકોટમાં, શું બાકી છે બતાવો. હા બોલો, મંદિર મળ્યું કે નહીં, સ્વાધ્યાય મળ્યું કે નહીં, ગુરુદેવ મળ્યા કે નહીં, પંડિતજી મળ્યા કે નહીં, જીનવાણી મળી કે નહીં, મંગળવા મળ્યું કે નહીં, તો ક્યાં અટકેલો છે? બધું મળ્યું ને. મનુષ્યાધિક ને સત્ય વિચાર થવાના કારણો મળવા છતાં પણ હવે થોડુંક આજનો પ્રવચન યાદ. દ્રવ્ય તો શુદ્ધ છે, વસ્તુ તો શુદ્ધ છે, એ દ્રવ્યની જ્ઞાન જ્યોતિઓ જયારે સ્ફુરાયમાન તો સ્વરસથી શુદ્ધ જ છે, છતાં કર્મ પ્રકૃતિ સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ કરીને અજ્ઞાન ને ઉભું કરે છે. એ કોઈ અજ્ઞાન નો મહિમા ગહેન છે. હોળી પાછો રાડારાડી કરે, આમ કેમ થતું હશે, આમ કેમ થયું હશે, થવા લાયક હતું એ થયું છે. રાડારાડી કરમાં સૌથી પહેલા સૂત્ર બાંધ, થવા લાયક થયું છે. ફોન હાર ને શા માટે ચેલેન્જ આપે છે? ભાઈ ભુપેનભાઈ, કાલે મેં શ્રીમતી ની યાદ કર્યા હતા રાત્રિના સ્વાધ્યાય. સુનિલભાઈ અમે જામનગર થી આવશું, પછી અહીંયા આવીને જો બંને દીકરીઓ બેઠી છે. મેઘના, હા મેઘના તને કહો છો, કેટલી વખત મમ્મીએ મને કીધું હશે? મારી માએ એટલી વખત ના કીધું હોય, કાલ રાત્રે કીધું હતું કે નહીં? વંદના બેન, સુનિલભાઈ અમે તો રાજકોટમાં આવશું અને હવે ત્યાં મંદિર નજીક આવશું અને પછી તમારો ખૂબ લાભ લેશું. હા કેટલી વખત આવ્યા મમ્મી, કેટલી વખત આવ્યા એમ પૂછ. આવ્યા માંડ બે અઢી વર્ષ, બે માં પડ્યા જતા રહ્યા. જે દ્રવ્યનું જે ક્ષેત્રે જે કાળે જે ભાવે, આ બધું ઋણાનુબંધ આ છે. આ બધું નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, કરતા કર્મ સંબંધ તો ક્યાંય છે નહીં. ગુરુદેવશ્રી એક નવો સંબંધ કીધો, નિમિત્ત નિમિત્ત સંબંધ. બોલો, તને નિમિત્ત, તું એને નિમિત્ત, તારા વિભાવ કર્મો ને નિમિત્ત, કર્મો ના ઉદય ને નિમિત્ત બનાવીને તું વિકાસ ભાવે પરિણમે. બોલો, તારો નથી કરતો, તું એનો નથી કરતો, એ એની ઘરે તું તારી ઘરે. એ તો પેલા પાળ બાંધીને આવ્યા છે. જીવ જીવ છે, અજીવ અજીવ છે, જીવનું જીવ કરે, અજીવનું અજીવ કરે, એ ક્રમબદ્ધ પર્યાય સિદ્ધ કરીને પછી આ વિકાર અને વિભાવની વાત ચાલે છે. આચાર્યો કોઈ ના પહોંચી શકે, પેલા પાળ બાંધે. સર્વ દ્રવ્યો પોતપોતાની મર્યાદા સહિત પરિણમે. જો ટોટલ મલજી સાહેબ, એક બીજો વાક્ય કહું તમને, અનાદિ નિધન વસ્તુઓ પોતપોતાની મર્યાદા સહિત પરિણમે છે. કોઈ કોઈને આધીન નથી, કોઈ કોઈના પરિણમન કરાવવાથી પરિણમતું નથી, એવો વસ્તુ સ્વરૂપ છે. ટોટલ મલજી સાહેબ નું વાક્ય છે બિલકુલ. આ 308 થી 11 ગાથાઓનો હાર પુસ્તકો લખ્યા એને નહીં મૂક્યા ગુરુદેવશ્રી, કદાચ હરિભાઈ તરફ જોઈને બોલતા હો, પુસ્તકો લખ્યા. ગજબની વાત. તમને તો આ ખરેખર વાત કરું છું તો અંદર માં તરફડિયા થાય છે, વૈરાગ્યના ભાવ. મારે સ્ટાફમાં એક સિનિયર લેક્ચરર હતા, એને બ્રેસ્ટ કેન્સર, તો બિચારીને ખબર ન પડતી. મરી ગઈ તે દિવસે તો સાંજે એનો રિપોર્ટ આવ્યો. 4 દિવસ દુખાવો પડ્યો, દવાખાનામાં ગયા, થોડોક દુખાવો, કેન્સર હતું બ્રેસ્ટ નું અને ઓપરેશન કર્યું કેડીનું. એ તમને અહીંયા દુખાવો છે, કોઈક મોટા માથા જ ડોક્ટર અહીંયા રાજકોટમાં જ, હમણાં વર્ષ 2 વર્ષ પહેલાની વાત, કોરોના પહેલાની જસ્ટ વાત છે. ઓલો દુખાવો પડ્યો તો 4 વખત હોસ્પિટલમાં ગયા, વહેલી સવારે 5 વાગે ગુજરી ગયા. અને એના પહેલા દિવસે રિપોર્ટ માટે બધું કરાયું હતું, તે દિવસે સાંજે ખબર પડી કે બ્રેસ્ટ કેન્સર બહુ સિરિયસ.
બોલો નિદાન પણ મરી ગયા બાદ આવે. અરે ઈ ભાઈ મરી ગઈ છ મહિના પહેલા, એને કાર ગાડી લીધી હતી. બોલો ભાઈ મરે એના માટે કે તું મારા નામે કર, તું મારા નામે કર. ઈ નહીં, વડોદરા એનો ભાઈ, મારા નામે કર. નહીં મારે નથી કરવું, મારી માં છે, મારી માને આચવું છે, બાપ ગુજરી ગયેલા. તમે વિચાર તો કરો, ડોસી માને અહીંયા બેન ના ભરોસે મૂકી ગયા. ઓલો ભાઈ એ લખપતિ ત્યાંનો, અને બેન ગુજરી ગયા બા ડોસીમાં 90 વર્ષના ઘરમાં. આવ્યા પછી ત્યાંથી ગાડી લઈ ગયા અને બંગલો વેચી નાખ્યો હાથની કોલેજની પાછળ. અને સ્કૂલમાં 6 મહિના સુધી ચક્કર માર્યા કે બેન ના નામે ગ્રેજ્યુએટી અને પેન્શન ના પૈસા. દુનિયા આખી ભિખારી છે. હા શું કીધું? દુનિયા આખી ભિખારી છે, સ્વાર્થના બધા સગા છે, ટોળા છે બધા. શું ભૂપેનભાઈ, હા છે કે નહીં? આ વાસ્તવિક વાત છે કે નહીં? એટલે આવી દુનિયાથી હંમેશા સાવચેત રહેવું. હું તો કહું છું વિક્રમભાઈ, 7 હાથ નહીં, 14 રાજુ દૂર રહેવાની. કેટલા કીધા મેં? 7 હાથ નહીં, 14 રાજુ દૂર રહેવાનું આવી દુનિયાથી. સમજવા જેવું છે. હું બંદરમાં વૈરાગી, આ દીકરો કમાતો હોય ને તો માં ને બહુ વાલો લાગે, બાયડી ને બહુ વાલો લાગે. રોજ લાખો રૂપિયા લઈ આવીને આપે ને તો બાયડી રાજી 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 હોય. 4 દિવસ જય, 8 દિવસ ઘરે બીમાર ઉમાર કઈ નહીં, કેવળ બીમારીનું નાટક કરીને જો. 4-8 દિવસ સેવા થશે, પછી 5મે 6ઠે દિવસ થી ઓરિજિનલ જે નેચર છે ને બહાર આવશે. સ્વાર્થ ના સગા આવા છે ભાઈ. તત્વ સિવાય જીવન જીવન નથી. મનુષ્યાદિકને સત્ય વિચાર થવાના કારણો મળવા છતાં પણ સમ્યક પરિણમન થતું નથી. શેલાબેન આનું નામ તો ગહેન મહિમા છે ને અજ્ઞાનનો, આનું નામ તો મોહનો મહિમા છે. સમ્યક પરિણમન થતું નથી. શ્રી ગુરુના ઉપદેશનું નિમિત્ત બને અને તેઓ વારંવાર સમજાવે. 38મી ગાથા યોગ્ય ગુરુ વડે વારંવાર સમજાવવામાં આવતા. સમયસર 38મી ગાથામાં આવેલી પંક્તિ છે. વારંવાર સમજાવે છતાં આ જીવ, વાંચો આગળ, બોલતો વાંચતો, કાંઈ વિચાર જ કરતો નથી. જો કાંઈ વિચાર જ નથી કરતો એટલે સાવ જડ જેવો થઈ ગયો છે, એને કોઈ વિચાર જ નથી આવતો. કેવી એની બુદ્ધિ ભ્રષ્ટતા છે વિચાર કરતો, કેવી બુદ્ધિ ભ્રષ્ટતા છે, કેવી જડ બુદ્ધિ છે. પ્રવીણજી, હા મેં કહા કે યાર પ્રવીણજી આપ આવો સ્વાધ્યાય મેં આવો. હા પંડિતજી સોચતે હૈ વિચારતે હૈ, 6 મહિને કે બાદ મેં પૂછતા હું. હા અભી સોચી રહે હૈ તો સોચતે રહો. તબ તબ તો કહેને વાલે કે ભાવ ભી ભાગ બન કે ઉડ જાયેંગે, ફિર કોણ કહેગા? સમજવું જોઈએ. શ્રી ગુરુના ઉપદેશો નિમિત્ત બને અને તેઓ વારંવાર સમજાવે છતાં આ જીવ કઈ વિચાર જ કરતો નથી. વળી પોતાને પણ પ્રત્યક્ષ ભાસે તે તો ન માને. જો બધું એને દેખાય છે, મરનારા મરી જાય છે, જનારા જાય છે, વિકુંઠા પડનારા પડી જાય છે. હા એક બાપા મને મળ્યા, ઓલા દરબાર અપડા હતા ને, દરબાર બાપુ જે હતા અહીંયા, ત્યારે એમના દોસ્તાર ખાસ એ આપણા મોક્ષું જ કોઈ. હવે જ્યાં સુધી ટાંટિયા હાલતા ને ત્યાં સુધી મંદિરના નજીક હતા, પણ કોઈ દી અહીંયા પગ ન મૂક્યું, કોઈ દી પગ ન મૂક્યું. અને મરતા 2 વર્ષ પહેલા દીકરો ક્યાંક જઈને ખબર નહીં કયા એરિયામાં મકાન બકાન લીધું, ત્યાં જઈને પડ્યા, રહી રહીને મંદિર યાદ આવે, રહી રહીને મંદિર યાદ આવે. પછી સાંજે જયારે 2 વખત મને મળ્યા, મને કે પંડિતજી ગુરુદેવ કહે છે આછો, હા આપણે કરી લેવા, પણ હવે જેને આવવાનું મન બહુ થાય છે. દીકરો કહે છે કે રિક્ષા બાંધી દઈએ, જાઓ જવું હોય તો હું તે મૂકવા નહીં આવું. એ રિક્ષામાં તો એકલા તો કઈ અવાય નહીં, હવે હાલતું નથી. ગુરુદેવશ્રીની ભાષામાં કરો અને મરો, હોય તારે તને કદર ન હોય. હા દાંતની કેટલી કિંમત કરીએ છીએ,
જ્યાં સુધી હોય ત્યારે, અને જ્યારે ચોખ્ખો બેસાડવામાં આવે ત્યારે ભયમાં શેનો આવે? 32 દેખાય ને, એક એક ગાથા દેખાય તને એક એક દાંતમાં. બહુ કડક વાત છે. આજે આજનું પ્રવચન એટલું ગહેન છે. અજ્ઞાન તો જે ગહેન છે, ગહેન છે જ, પણ આજનું પ્રવચન ગહેન છે. ગહેન એટલે પારાવાર, અપાર, અકળ. મેં શબ્દો લખી રાખ્યા છે ગહેન ના અર્થમાં. ગહેન એટલે ઊંડા, અતળ તળિયા. શું કીધું? ગહેન એટલે અતળ તળિયા, જેના તળિયા જ ન તપાસી શકીએ આપણે, અથવા જીના આંતરડા. ગણાય નહીં, જો આંતરડા જ આપણે તપાસી ન શકીએ એના મનમાં શું પાપ હાલે છે. ગણાય નથી હોતો દુનિયામાં એવા ચાલાક અને ચબરક. આપણું બધું કાઢી લે પણ એના પેટનું પાણી. આવા હોય કે દેરાણી જેઠાની બધા હોય કે ને દુનિયામાં? હા પંડિતજી, અમારે ઘરમાં તો 25 છે. હા, જેના ઝીણા આંતરડા જ ન તપાસી શકો, સમજી જ ન શકો, બફમમાં ને બફમમાં રહી જાય, એને કહેવાય ગહેન. બહુ માર્મિક શબ્દ છે ગહેન એટલે ઊંડું. બધાએ બહુ ધ્યાનથી સાંભળ્યું. આમાં કીધું અજ્ઞાન નો કહેન મહિમા છે, એટલે પાર પામતું નથી. મૂળમાં કીધું ને, મૂળમાં કળશમાં લખ્યું છે પાર પમા. ગુરુદેવજીએ કીધું પાર પમાતો નથી એટલે પાર પમાય છે. બતાવો તમને વાક્ય ક્યાં બોલે છે? પાર પમાતો નથી એટલે પાર પમાય છે. કોટી વર્ષનો સ્વપ્ન પણ એ પાર પમાય છે. સાવ પાર પમાતો જ નથી, પછી મોક્ષે કોઈ જાય જ નહીં ને, સમ્યક દ્રષ્ટિ કોઈ થાય જ નહીં ને, તો પછી કા લખ્યું છે? એના માટે અલૌકિક પુરુષાર્થ જોઈએ. એ શબ્દ વાપર્યા, મહાપુરુષાર્થ જોઈએ, અલૌકિક પુરુષાર્થ જોઈએ. માટે એને માટે કીધું ગહેન છે. તારા ઉપલક ઉપલક શાસ્ત્ર વાંચનથી કઈ નહીં થાય. બેનશ્રીને બોલ નથી, ઉપલક ઉપલક શાસ્ત્ર વાંચનથી કઈ નહીં થાય. માટે એને ગહેન કીધું. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, એવરીથિંગ ઇઝ possible. Nothing is impossible, everything is difficult, but nothing is impossible. Har kaam kathin zarur hai lekin asambhav nahi. Everything is difficult, but nothing is impossible. Is sutra ki baat hai. પોતાને પણ પ્રત્યક્ષ ભાષે તે તો ન માને, જો એને નહીં સ્વીકાર કરે, અને અન્યથા જ માને તો કેવી રીતે? હવે જોજો, એ બધું એમ બે પાના છે. વિક્રમભાઈ, આજે થોડું સ્વાધ્યાય કરો શ્રીમતી સાથે બેસીને. હા, શ્રીમતી એ આવ્યા છે, એમની હાજરીમાં હું કહું છું. હા, બોલી નાની તો તમારી સાળી મહિના તો ખૂબ રસ રસિયા જીવ છે. હા, શું નામ? મેઘના. જીજાજીને વંચાવો થોડું ઘરે જઈને. હવે મરણ થતા શરીર ને આત્મા પ્રત્યક્ષ જુદા થાય છે. જો અહીંથી વાત સાંભળો, શું કીધું? પ્રસ્તાવના શું વાત ટોટરમાજી સાહેબે? પ્રત્યક્ષ દેખાય તે તો નહીં માને, પણ અન્યતા માને. હવે એને સમજાવે છે કેવી રીતે. અને મૂળ પ્રકરણ શું છે? મોહનો મહિમા. મૂળ પ્રકરણ શું છે? મોહનો મહિમા. જો હવે સાંભળો, મરણ થતા શરીર ને આત્મા પ્રત્યક્ષ જુદા થાય છે. એક શરીર ને છોડી આત્મા અન્ય શરીર. ભૂમેનભાઈ સારું થયું તમે વેલા આવ્યા. હા, શ્રીમતીની આ પ્રાર્થના સભાના ઉપલક્ષમાં તમને આ બધું વાંચવા અને સાંભળવા મળે છે. તે વ્યંતરાને પોતાના પૂર્વભવનો સંબંધ પ્રગટ કરતા જોઈએ છીએ, તો પણ આ જીવને શરીરથી ભિન્ન બુદ્ધિ થઈ શકતી. એવો ભિન્ન બુદ્ધિ, આજે ગુરુદેવશ્રી બોલ્યા પર્યાય બુદ્ધિ. એક શબ્દ બોલ્યા ગુરુદેવજી, બહુ સરસ. વ્યવહાર બુદ્ધિ, દ્રવ્ય બુદ્ધિ નથી એને. શું બોલ્યા? દ્રવ્ય બુદ્ધિ એટલે દ્રવ્ય દ્રષ્ટિ નથી, પર્યાય બુદ્ધિ વાળું છે, એટલે પર્યાય દ્રષ્ટિ વાળું છે.
બહુ સરસ શબ્દોના પ્રયોગો. સ્ત્રી પુત્રાદિ પ્રત્યક્ષ પોતાના સ્વાર્થના સગા જોઈએ છીએ. શું કીધું મેં? ના, મમ્મી ગયા, દીકરી એ ગઈ નહીં એની હારે. દીકરી કે મમ્મી તારી તો ઉંમર થઈ ગઈ છે, તું જા, મારી તો હજી ઉંમર છે, મારે જીવવાનું. એનું નામ સંસારનો સ્વાર્થ. ક્ષત્ર ચોડામણીમાં લખ્યું છે સ્પષ્ટ, સ્મશાન અંતા સર્વે ગ્રહ જના. ઘરના લોકો ક્યાં સુધી? માટે સ્વાર્થના સગા છે એમ કીધું છે. સ્ત્રી પુત્રાદી પ્રત્યક્ષ પોતાના સ્વાર્થના સગા જોઈએ છીએ, તેમનો પ્રયોજન ન સદાય ત્યાં વિપરીત થતા જોઈએ છીએ. જય પ્રયોગ કરી છો તો કોઈ દી આઈસ્ક્રીમ ખવડાવવા માટે ન લઈ જતો, રખડાવવા માટે કઈ લઈ નહીં જતો, હા ઘરેણાઓ નહીં, કપડા નહીં, લત્તા નહીં, સાવ ડ્રાય રાખવાનું 6-8 મહિના પછી. જો શાહજહાન ને મુમતાજ માટે તાજમહેલ બાંધ્યું, તમે અમારા માટે જે મડુલી બાંધી, કઈક તો કરો. કેટલી અપેક્ષાઓ. પંડિતજી સાહેબ બહુ સરસ વાત કરે છે, સર્વે ને રાજી શકવાના નથી અને સર્વે ની અપેક્ષાઓ પૂરી કરવાના કરી શકવાના નથી, અને તારી પોતાની પણ અપેક્ષાઓ પૂરી કોઈ દી થવાની નથી. એટલે ગઈકાલે મેં એક વાક્ય વંચાયું હતું પંડિતજી સાહેબ, ખ્યાલ છે સુવિચાર, મેં ઈચ્છાઓ કે અભાવ કે લીએ પ્રયત્ન કરુંગા, ઈચ્છાઓ કી પૂર્તિ મેં હી જિંદગી પૂરી નહીં કરું. રવિનજી બહુ સુંદર વાક્ય, ઈચ્છાઓ કે અભાવ કે લીએ મેં પ્રયત્ન કરુંગા. તારો પુરુષાર્થ હાલશે જો ઈચ્છાઓના અભાવમાં. ઈચ્છા નિરોધસ્ત પાળ બાંધ, તું મર્યાદા બાંધ, ઈચ્છાઓની પૂર્તિ તો કોઈ નહીં. શું વિક્રમભાઈ, આનંદભાઈ પણ ભરાર્યા. આનંદભાઈ ડુપ્લેક્સ આવડો મોટો તમે બાંધ્યા, ઈચ્છાઓની કોઈની પૂર્તિ છે? એ થોડાક વર્ષો પછી એ નાનો લાગશે, હાલો એના ઉપરનો માળ હજી ખરીદી લઈએ. પછી વિક્રમભાઈ કે છે હાલો ને નીચેનું પણ બધું ખરીદી લઈએ, આખું અપાર્ટમેન્ટ જ ખરીદી લઈએ. હા પરિગ્રહના ફેલાવાનો અંત નથી, છેવટ નથી, એટલું સમજાય છે. પંચ ઇન્દ્રિય કા વિસ્તાર નહીં સમે, વહ દેહ હી પરિગ્રહ હૈ. આવા ધન્ય મુદ્રા, એ દેહ નો એ પરિગ્રહ નથી, છે ઈ છે, છતાં આ જીવ તેમાં મમત્વ કરે છે અને તેમના અર્થે નરકાદીમાં જવાના કારણરૂપ નાના પ્રકારના પાપ ઉપજાવે છે. બોલે છે ને ચાર પ્રકારની ઈચ્છાઓ વાળો જે પ્રકરણ લેવાનું છે એમાં આ બધું બહુ સરસ આવશે. બહુ જબરદસ્ત વિષય છે. ધોધમાર વરસાદ હોય પણ પોતાના છોકરાને તો વરસતા વરસાદમાં તેડવા જશે. જશે ઓકે, રેનકોટ પોતે પહેર્યો છે, બાળકનો રેનકોટ ભૂલાઈ ગયેલું છે, બાપ શું કરશે હવે? બોલો બોલતો, પોતાનો રેનકોટ એને પહેરાવશે ને, અને પોતાની જાતને હું સમજશે? આપણે તો બાપ છીએ, આપણે તો બાપ છીએ, પણ એને ખબર નથી કે મોહની પડતી છે. પોતે 4 દિવસ પછી પથારી વાસ થશે. આવા આવા દ્રષ્ટાંતો છે એમાં. પોતાના દુઃખને ન ગણે જ્યારે એની મોહની ઈચ્છા હાવી થાય. શું કીધું? જો પાપનો ઉદય છે ને એનો વરસાદમાં વરસતા વરસાદમાં પોતે ભીંજાય છે, પાપનો જ ઉદય છે કે નહીં? પણ પાપના ઉદયમાં પાપના ઉદયને ગણતો નથી, મોહને વશ થાય છે, મોહની છે. બહુ ગજબની વાત છે, બહુ ગજબની વાત છે. ચાર પ્રકારની ઈચ્છાઓનો જબરદસ્ત વિષય છે. ધનાધિક સામગ્રી કોઈની કોઈને થતી જોઈએ છીએ, છતાં આ જીવ તેને પોતાની. અરે ગુરુદેવ, ગુરુદેવ ઘણી વાર દાખલો આપે, જોત જોતામાં નોકર માલિક બની જાય, જોત જોતામાં નોકર માલિક બની જાય. એટલે મેં હમણાં નથી, ઘણી વાર મેં દાખલો પણ આપ્યો છે વિક્રમભાઈ, કદાચ તમારે મોડા ઉપર. એટલે બજાજ વાળા છે, કોણ ઈ બજાજ ના છે લગભગ ને? હા રાહુલ બજાજ. એ લોકોમાં માથાકૂટ હાલે છે ને, બધું મોટો અપાર્ટમેન્ટ, દીકરો નથી આપતો મા બાપ ને, ભાડે થી રેન્ટ ઉપર થી ફ્લેટ આપ્યું, કેટલી માથાકૂટ, તમે વિચાર કરો.
કોની સંપત્તિ કોના ધન વૈભવ. ગઈકાલ રાત્રે મેં એક વાક્ય કીધું હતું વિક્રમભાઈ, પરમાણુ માત્ર આનું ધાતુ નથી અને દુનિયાનો પરિગ્રહ માથે લઈને બેઠો છે. શું કીધું? પરમાણુ માત્ર પરિગ્રહ આનો થતો નથી અને સમગ્ર લોક નો પરિગ્રહ નો પોટલો માથે બાંધીને લાવ્યા હતા કેટલા ને લઈ જવાના કેટલા, આખીર તો લાકડા ને. પણ હવે તો રામનાથ પરમ લાકડા નહીં મળે. શું સાહેબ? શ્રીમતી ને લાકડા નસીબ થયા? અરે નહીં સાહેબ, એ તો સીધા અંદર પહોંચાડાય બે મિનિટમાં. તો વિચાર કરો આ કોનું પરિગ્રહ કોનું થયું છે. આ મોહનો મહિમા ટોડમલજી સાહેબ. ધનાની સામગ્રી કોઈની કોઈને થતી જોઈએ છે, છતાં આ જીવ તેને પોતાની માને છે. પણ શરીરની અવસ્થા બાહ્ય સામગ્રી સ્વયં ઉપજની વિણસતી જોઈએ છીએ. જો એની મેળે ઉપજે વિણસે કેવળ જીવના પરિણામોના નિમિત્ત, છતાં આ જીવ તેનો નિરર્થક પોતે કરતા થાય છે. આવ્યું આ જ પ્રકરણ? કરતા થાય છે. ત્યાં જો પોતાની ઈચ્છા અનુસાર કાર્ય થાય તો તેને શું કહે છે? જો ઇન્વર્ટેડ કામા, એ ડબલ ઇન્વર્ટેડ આ મેં કરી. હા, આ ડોક્ટર ને પૂછો ને, ઓપરેશન ફેલ થાય તો એ જરીક છે ને, પેલો કમ્પાઉન્ડરે ભૂલ કરી, તે કઈ નથી કરું. અને ઓપરેશન સક્સેસ જાય તો મેં કરી. સ્થિતિ છે આ મેં કર્યું. અને તેથી અન્યથા થાય તો શું કહે? હું શું કરું? કેટલો ફેર છે જો બેઉમાં? ચલો બેન સાંભળો, આ મેં કર્યું અને હું શું કરું, આ બેઉ એનો મોહનો મહિમા છે. મોહના ચાળા છે બેઉ. આમ જ થવા યોગ્ય હતું. તો જયારે મેં કર્યું એમ બોલે છે ને, ત્યારે સ્વીકાર કરે કે આમ જ થવાનું. અમે લોકો એક વાર્તા સાંભળી હતી કે ત્રણ દીકરા, એક આઈએએસ બન્યો, એક ડોક્ટર બન્યો, પટ્ટાવાળો રહ્યો. તો આવેલા ને બધા એને છે ને બાપ લેખન કરાવે, જો આ આઈએએસ, આને મેં આઈએએસ બનાવ્યો. રેલભાઈ, આને છે ને મેં ડોક્ટર જ બનાવ્યો, નાનપણતો હતો પણ મેં ડોક્ટર જ બનાવ્યો. તો ઓલાએ કીધું, કોઈ વિદ્વાન ગુરુદેવ જેવા ગયા હશે મહાપુરુષ. અચ્છા, અમે તો સાંભળ્યું છે કે તમારો દીકરો ત્રીજો પણ એક દીકરો છે. હા છે ને, બોલાવતો એને. બોલાવ્યા. અચ્છા આ છે ને એ પટ્ટા વાળો રહ્યો. અચ્છા એ રહ્યો અને ઓલા ને તે કર્યા. ઓલા ને કેમ ન કરે? પોતાના અભિપ્રાય પ્રમાણે થાય તો મેં કર્યું, ન થાય તો પછી હું શું કરું? આમ જ થવા યોગ્ય તો આ વાહ આમ કેમ થયું એમ માને છે. પણ કાં તો સર્વના કરતા જ રહેવું હતું, અગર કાં તો અકર્તા જ રહેવું હતું. પણ આ જીવને તેનો કાય વિચાર નથી. ખ્યાલમાં આવ્યું? આ આખો પ્રકરણ. અને આને જો હજી આ મરણ અવશ્ય થશે એમ તો જાણે જો, પણ મરણના નિશ્ચય વડે પોતે કાય કર્તવ્ય કરે. ઉર્દેશ્રીની ભાષામાં કહીએ, બીજાના મરણમાં પોતાની મરણને એ સાંભળે નહીં. પદ્મનંદી પંચમી શતિકામાં પણ આ વાત છે, બીજાના મરણમાં તમે પોતાનું મરણ સાંભળો એમ. વિચારો, બહુ સરસ અને પ્રકરણ જબરદસ્ત છે. હા, એટલે મેં આ તમને કેવળ એક સંદર્ભ તરીકે આ મોહનો મહિમા, એટલે વિદ્વાન ટોડુમલજી એ કેવો આનો જ દોહન કરીને. નિમિત્ત બનાવીને જીવ પોતે રાગાળક ભાવ રૂપે પરિણમે છે. એવી રીતે તો આ પુરુષાશુદ્ધિપાઈ નો જે વિષય છે, અને આજના વ્યાખ્યાન અને આના સંદર્ભમાં જ આગળ બધી ગહેન ચર્ચા બધી આવવાની છે. દેશું આજે રાત્રિના સ્વાધ્યાયમાં આ કળશનો જે ગુરુદેવશ્રીએ ખુલાસો કર્યો છે એની જ ચર્ચા આપણે રાત્રે કરશું. આજ રાત્રિના સ્વાધ્યાય જેને પણ આવું હોય મોસ્ટ વેલકમ. જાવાણી કે જ્ઞાન તે સુજે લોકા લોક સોવાણી મસ્તક નમો સદા દેતમ.
सदा देत हो ढोक